તમે ડામર અને સિમેન્ટના રોડ તો જોયા હશે, પણ આજે અમે તમને બતાવીશું પ્લાસ્ટિકના રોડ. જી હા, તમને થતું હશે કે પ્લાસ્ટિકના તો રોડ હોતા હશે ખરા, પરંતુ સુરતમાં પ્લાસ્ટિકના ટકાઉ રોડ બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. સુરતમાં રોડ બનાવવા માટે કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, તેમ છતાં હલકી ગુણવત્તાના કારણે વરસાદ પડતા જ રસ્તા ધોવાઈ જાય છે. હવે આ સમસ્યા હલ કરવા માટે પ્લાસ્ટિકના રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ. હાલ પ્રાયોગિક ધોરણે 7 અલગ અલગ રોડ તૈયાર કરવામાં આવ્યા છે. રોડની મજબૂતાઈ વિશે વાત કરીએ તો પ્લાસ્ટિકના રોડ બનાવવાની કામગીરીમાં ડામરનું પ્રમાણ ઘટાડવામાં નથી આવતું, પણ 1 મેટ્રિક ટન ડામરમાં 100 કિલો જેટલું પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે છે. હોટ મિક્સ પ્લાન્ટમાં પ્લાસ્ટિકની કચરણ તેમજ ડામર અને કપચી એકબીજા સાથે ભેળવવામાં આવે છે, જેથી તેમાં પાણીની અસર નથી થતી, જેના કારણે રોડની મજબૂતાઈ વધશે તે નિશ્ચિત છે. 65 લાખથી પણ વધુની વસ્તી ધરાવતા સુરત શહેરમાંથી રોજનો હજારો ટન કચરો નીકળે છે, જેના માટે પાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ ચલાવે છે, જેમાં પ્લાસ્ટિકના ઘન કચરાનો નિકાલ મોટી સમસ્યા બની રહે છે. ખાસ કરીને કેટલા પ્રકારના જે પ્લાસ્ટિક હોય છે એ પુનઃવિનિયોગ થઈ શકે છે, એટલે ખાસ કરીને આ જે 3 પ્રિન્સિપલ છે કે પ્લાસ્ટિકના ઓછામાં ઓછું ઉપયોગ એટલે રિડ્યુસ, પ્લાસ્ટિકના પુનઃઉપયોગ એટલે રીયુઝ, અને પ્લાસ્ટિકના રિસાયકલિંગ, જે રિસાયકલિંગ આપણે કહીએ છીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલિંગ, આ 3R પ્રિન્સિપલથી પ્લાસ્ટિકના સામે સુરત મહાનગરપાલિકા દ્વારા જંગ લડવામાં આવશે અને આગામીમાં એ જે કાર્યવાહી છે ખૂબ કડક રીતે કરવામાં આવશે. તો હવે અમે તમને જણાવી દઈએ કે આ પ્લાસ્ટિકના રોડ બનાવવાની જરૂર કેમ પડી. સૌથી પહેલા તો પર્યાવરણને નુકસાન કર્યા વિના વિકાસ થઈ શકે, પ્લાસ્ટિકના ઘન કચરાના નિકાલની સમસ્યા દૂર થાય તે માટે પ્લાસ્ટિકનો રસ્તો હિતાવહ છે. સુરત કોર્પોરેશન દરરોજ 1650 મેટ્રિક ટન કચરો ઉઘરાવે છે. ડોર ટુ ડોર ઉઘરાવાતા કચરામાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ હોય છે. રોજના કુલ કચરાનો 13% હિસ્સો પ્લાસ્ટિક વેસ્ટનો હોય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે NGTએ પણ વૈજ્ઞાનિક ઢબે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા સૂચન કર્યું હતું, જેના ઉપર વિચાર કરીને કોર્પોરેશને 20 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલિંગનો પ્લાન્ટ તૈયાર કર્યો, જેમાં રોડ બનાવવા માટે 10% પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાય છે, જે સામાન્ય ઢબના રસ્તા બનાવવા માટે મોંઘો પડતો હોય છે પણ ટકાઉ રસ્તો છે. દૈનિક અંદાજિત 1800 થી 1850 ટન જેટલો મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જનરેટ થાય છે, અને સુરત મહાનગરપાલિકા દ્વારા PPP ધોરણે 20 ટન પર ડેની કેપેસિટી ધરાવતો પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો છે, અને ત્યાં લગભગ 12 થી 13 ટન જેટલા ડોર ટુ ડોરમાંથી એકત્રિત થતો કચરો તેમજ રેક પિકર્સના દ્વારા કરવામાં આવતો કચરો, આમ કરીને અલગ અલગ માધ્યમથી કચરો એકત્રિત કરીને તે સદર જગ્યાએ મોકલવામાં આવતો. તો આપણે જણાવી દઈએ કે અલગ અલગ રીતે અહીં પ્લાસ્ટિકના રસ્તા બનાવવા માટેના જે સુઝાવ આવ્યા હતા તેમાંથી પ્લાસ્ટિકનો રોડ બનાવવાની હવે એક રીતે શરૂઆત પ્રાયોગિક ધોરણે સુરત મહાનગરપાલિકાએ કરી છે.